करवाना छे धोरण 10 जे नवी सिलेबसनी बुक आवेली छे एनसीईआरटी वाळी ओके એમાંથી આપણે આજે સાયન્સ સબ્જેક્ટનો જે પ્રથમ પ્રકરણ છે એનો અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ કે પ્રથમ પ્રકરણનું નામ શું છે. તો અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો, આ તમારું પ્રથમ પ્રકરણ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનું છે. ઓકે, આપણે રાસાયણિક સમીકરણો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ધોરણ 9 પણ અભ્યાસ કરેલો છે. ઠીક છે, ઘણી બાબતો છે જે આપ ઓલરેડી જાણો છો, પરંતુ આને થોડું આપણે ડિટેલમાં વિસ્તૃતે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. તો આપણે સૌને રોજિંદા જીવનની કેટલીક ક્રિયાઓ હોય એટલે કે કેટલીક પરિસ્થિતિઓ છે એ દર્શાવેલી છે અને આપણે એને અવારનવાર નિહાળેલી છે. તો એની અંદર શું ચેન્જ આવે છે, કઈ રીતે ચેન્જ આવે છે એ વિચારવાની બાબત છે. સૌપ્રથમ વાત કરીએ તો કે ઉનાળાની અંદર ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે છે. એ જ રીતે લોખંડના તવા, તપેલી કે ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે છે. ત્યારબાદ દ્રાક્ષનું આથવણ થઈ જાય છે, ખોરાક રંધાય છે, આપણું શરીર ખોરાકનું પાચન કરે છે, આપણે શ્વાસ લઈએ છીએ. તો આ બધી પરિસ્થિતિ છે. ઓકે, એને ધ્યાનમાં લેવાની છે અને વિચારવાનું છે કે શું થાય છે. તો આ જે બધી પરિસ્થિતિ છે એની પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક તો પરિવર્તન આવે છે. ઓકે, આપણે વાત કરીએ કે તપેલી છે, લોખંડની તપેલી, ખીલી કે કોઈ વસ્તુ છે એને ભેજની અંદર ખુલ્લું રાખીએ છીએ તો એ થોડા ટાઈમ પછી કટાવવાનું શરૂઆત થાય છે, એટલે કે એના ઉપર કાટ લાગે છે. તો આ કંઈક એની જે ભૌતિક અવસ્થા હતી, એટલે કે તમે પહેલાં ખીલી જોઈ હશે તો એ ટાઈમે કંઈક અલગ હશે અને થોડા ટાઈમ પછી ભેજવાળા વાતાવરણના કોન્ટેક્ટમાં આવ્યા બાદ એના ઉપર કાટ લાગે છે તો એ સમયની અવસ્થા. ઓકે, તો આ બંનેની અંદર કેટલોક ફેરફાર જોવા મળે છે. તો આ જે પરિવર્તન છે એને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ કે દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. આપણને આમ તો જાણીને આશ્ચર્ય થશે કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે. ઓકે, અને આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ. ઓકે, તો આ જે આપણા ક્વેશ્ચન્સ છે કે કોઈ પદાર્થની ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં અને કઈ રીતે થઈ છે, તો એનો ઉત્તર મેળવવા માટે આપણે નીચે કેટલીક પ્રવૃત્તિઓ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે ચોપડીની અંદર દર્શાવેલી પ્રવૃત્તિ નંબર 1.1 એનો અભ્યાસ કરીશું હાલ પૂરતો. તો સૌપ્રથમ અહીં બાજુની આકૃતિ દેખાય છે એ પ્રમાણે અહીં એક વોચ ગ્લાસ છે. ઓકે, આ એક બર્નર છે. તમે જનરલી તમારી લેબ હશે એટલે કે પ્રયોગશાળા હશે એમાં આ સાધન જોયેલા હશે. ઓકે, અને પકડવા માટે ચીપીઓ છે. હવે વાત કરીએ કે આ જે એક્સપેરિમેન્ટ કરવાનો છે એની અંદર કયા સાધનો, ઓકે સાધનોની વાત થઈ ગઈ, પરંતુ કયો ઓબ્જેક્ટ જેનો ઉપયોગ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ એક મેગ્નેશિયમની પટ્ટી એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, જનરલી મેગ્નેશિયમ એ અલગ અલગ ફોર્મમાં હોય છે, તો આપણે જે પટ્ટીવાળું મેગ્નેશિયમ આવે છે એનો યુઝ કરવાનો છે. હવે એને કાચ પેપર ઉપર ઘસવાનું છે અને શુદ્ધ કરવાનું છે. હવે આવું કેમ, તો જનરલી જે મેગ્નેશિયમ છે એને હવામાં ખુલ્લું રાખવામાં આવે છે તો એના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરે છે, એટલે કે મેગ્નેશિયમ કાર્બોનેટ બની જાય છે. તો હવે આપણે જે પ્રયોગમાં જે જરૂરી છે એ શુદ્ધ મેગ્નેશિયમની જરૂર છે, માટે આપણે એને શું કરીશું. તો સપોઝ આ મેગ્નેશિયમની પટ્ટી છે એ હવાના કોન્ટેક્ટમાં આવશે તો અહીં મેગ્નેશિયમ કાર્બોનેટનો થર જામી જશે, તો એને જે સેન્ડ પેપર હોય છે એટલે કે જે કાચ પેપર હોય છે એના ઉપર ઘસી કાઢીશું તો આપણને કંઈક શુદ્ધ એવું ઓનલી ખાલી મેગ્નેશિયમની પટ્ટી મળે છે. ઓકે, તો એને આપણે ચીપિયા વડે પકડવાની છે અને જે સ્પિરિટ લેમ્પ છે એટલે કે જે બર્નર છે ત્યાં આગળ ધરવાની છે, જેના કારણે શું થશે, તો બર્નરના કારણે એ જે ફ્લેમ છે એ આ પટ્ટીને સ્પર્શ કરશે અને આ જે પટ્ટી છે મેગ્નેશિયમની એ સળગવાનું ચાલુ થશે. ઓકે, આ પ્રયોગ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ કરીએ છીએ, સળગાવીએ છીએ, તો એની જે બાય પ્રોડક્ટ છે એટલે કે જે સળગ્યા પછી એનો ભૂકો તૈયાર થાય છે. ઓકે, સૌપ્રથમ તો એ ભભકાદાર સફેદ રંગની જ્યોતથી સળગે છે અને અંતમાં એમાં સફેદ કલરનો આ જે ભૂકો જમા થાય છે. ઓકે, તો આ જે સફેદ કલરનો ભૂકો છે એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, સિમ્પલ લેંગ્વેજમાં કહેવું હોય તો કે મેગ્નેશિયમ છે એને ઓક્સિજનની હાજરીમાં એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે.
ત્યારબાદ ક્રમશઃ નંબર પ્રવૃત્તિ 1.2 ની વાત કરી લઈએ તો એક કસનળી લેવાની છે, એની અંદર લેટ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવાનું છે અને ત્યારબાદ એમાં પોટેશિયમ આયોડાઇઝ એનું દ્રાવણ ઉમેરવાનું છે અને એનું અવલોકન કરવાનું છે. આ જ રીતે જે બાજુની પ્રવૃત્તિ છે એમાં પણ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે, જેની અંદર અથવા તો પછી કસનળી લેવાની છે, એમાં થોડાક ઝીંકના દાણા એટલે કે દાણાદાર જસત ઉમેરવાનું છે. ત્યારબાદ એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો પછી મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે. હવે એક ચેતવણી આપેલી છે કે એસિડનો ઉપયોગ કરવામાં આપણે ધ્યાન રાખવાનું છે, ઓકે, કેમ કે એ એસિડ છે એટલા માટે. ત્યારબાદ તમને જસતના દાણામાં દાણાની આજુબાજુમાં કશુંક થઈ રહ્યું હોય એવું દેખાશે, ઓકે. આ સિવાય જે કસનળી હોય કે પછી તમે જે લીધેલો કોનિકલ ફ્લાસ્ક હોય એની જે સપાટી હોય એને સ્પર્શ કરશો તો તમને તાપમાનમાં ફેરફાર જોવા મળે છે, ઓકે. અહીં નીચે એની ફિગર આપેલી છે, આકૃતિ આપેલી છે કે બૂચ લગાવેલો છે કોનિકલ ફ્લાસ્કની અંદર, ઓકે. નીચે મંદ સલ્ફ્યુરિક એસિડ છે અને દાણેદાર ઝીંક નાખેલું છે. તો ઝીંકની આજુબાજુની ઝીંકના આજુબાજુમાં શું થશે તો કે એક પોપઅપ સાઉન્ડ આવશે, મતલબ કે પટ 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 એવો અવાજ આવવાનું ચાલુ થશે અને આ જે ઝીંકના દાણા છે એ ફૂટવાનું ચાલુ થશે અને ઉપર જોશો તો હાઇડ્રોજન વાયુ એમાંથી છૂટો પડે છે, ઓકે. હવે એક્ચ્યુઅલમાં હાઇડ્રોજન વાયુ છે એની પરખ કરવી હોય તો કઈ રીતે થઈ શકે, તો જ્યારે તમે આ જે બૂચ છે એને હટાવી લેશો અથવા તો આ જે પાઇપ છે એમાંથી વાયુ જે બહાર આવે છે એની આગળ દિવાસળી ધરશો, એટલે કે સળગાયેલી દિવાસળી રાખશો તો એ ભભકા સાથે જ્વલિત થઈ જશે. તો આના ઉપરથી સાબિત થાય છે કે આ જે ફ્લાસ્ક છે એટલે કે આ જે ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા પછી H2 એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે, ઓકે. તો ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે આપણે નક્કી કરી શકાય છે. અને કઈ રીતે નક્કી થઈ તો એક તો અવસ્થાની અંદર પરિવર્તન આવ્યું હશે કે રંગની અંદર પરિવર્તન આવે છે, વાયુ ઉત્સર્જન થાય છે અને તાપમાનમાં પરિવર્તન આવે છે, ઓકે. તો આ જે લાસ્ટ બાજુની એક્ટિવિટી જોઈ એની અંદર નોંધ્યું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, ઇવન જે કોનિકલ ફ્લાસ્ક છે એની બોડીને તમે એની જે સપાટી છે એને ટચ કરશો તો એ થોડી ગરમ લાગશે, ઓકે. જો આપણી આસપાસ થતા ફેરફારોનું અવલોકન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસ અનેક જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને આ પ્રકરણની અંદર આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને એમના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરવાનો છે. તો આજના લેક્ચર પૂરતું આ હતું, ઓકે, કે જેમાં આપણને પ્રથમ ચેપ્ટર એટલે કે પ્રથમ પ્રકરણનું બેઝિક ઇન્ટ્રોડક્શન મળ્યું કે જેની અંદર આપણે શું અભ્યાસ કરવાના છીએ, ઓકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ આ ચેપ્ટરને રિલેટેડ કન્ટિન્યુ